हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय गणित भणीशू। एम आप एकम है चार, क्यों एकम चार लांबू अने टूकू ए विषय आप भणीशू। तो हूँ अँ पहला आप एकमु नाम अने धोरण लखी लीए। एकम चार लांबू अने टूंकू केवू लांबू अने टूंकू आपड़ा चौथा एकमनू नाम छे। चलो एमा आपड़े शू करवानू छे पहला ए जुओ। तो शू है कि भाई आपड़े कोईपण वस्तु लांबी छे के टूंकी ए विचारवानू छे। चलो तमारी हाइट खाली आपड़े विचारो, तमारी अने तमारो मोटो भाई के बेन होय एनी ऊंचाई में केटलो फर्क छे। तमारो मोटो भाई हशे ए तमारा करथी तमारा करता लंबाई में केवो हशे, ऊंचो हशे, एटले के तमारी करता ए लांबो हसे के बेन हसे तो ये पण लांबी हसे, बराबर। अने एनाथी पण लांबा तमारा मम्मी के पप्पा हसे, तमारा मोटा भाई के तमारा बेन करता, अने तमे ये बधा करता केवा कहेवाय तो के टूंका। अहींया जुओ, लीली तेना पिताजीनी दुकान में वस्तुओ वेचे छे। एटले के लीली नामनी छोकरी छे ए एनी पिताजीनी दुकान में वस्तुओ वेचे छे। एक खेडूत दोरडू लेवा आवे छे, तमे मने सात हाथ दोरडू आपी शकशो। एटले सात हाथ दोरडू एटले केटलू, आपड़ा हाथनी आंगळीओथी मांडी अने बीजो जे खभो छे आपड़ा, धारो कि जमणा हाथनी होय तो जमणा हाथथी लई अने डाबा खभा सुधीनू जे माप होय एने हाथ कही शकीए। तमारू सात हाथ दोरडू आ रह्यू, पण आ तो मात्र छ हाथ लांबू छे, एटले कि ए माण लीली केवी छे टूंकी, अने ए भाઈ કેવા છે જે ખેડૂત લેવા આવ્યા છે એ લાંબા, એટલે એમણે માપ્યું તો એમણે કેટલું થયું છ હાથ। શા માટે તમે મારા હાથ વડે આ દોરડું માપતા નથી અને તેની સાત ગણી લંબાઈ લેતા નથી? તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપે છે અને લીલી તેનાથી સાત ગણું દોરડું આપે છે, એટલે કે એમનાથી સાત ગણું દોરડું લીલીને આપવું પડે છે, કેમ કે લીલી ટૂંકી હતી। તમારો અને તમારા માતાનો હાથ માપો, એટલે કે તમારો અને તમારા મમ્મીનો હાથ માપો તો કોનો લાંબો હોય? તમારા મમ્મીનો હાથ મોટો અથવા લાંબો હોય। સો તફાવત છે તો કે તમારી મમ્મીનો હાથ કેવો છે? લાંબો છે। પછી કેટલા જુઓ, દામજી કેટલા પગલામાં, એટલે કે ડગલા આપણે ચાલવાના જે છે એ રસ્તો ઓળંગશે, એટલે કે રસ્તો કેટલા ડગલામાં ઓળંગશે, તો આપણે શું કરશું પહેલાં એના માપી લઈએ। જુઓ કેટલું છે, એક સેન્ટીમીટર જેટલું છે, કેટલું એક સેન્ટીમીટર જેટલું છે એના પગનું માપ, અને રસ્તો કેટલું કેટલો છે જુઓ તો અહીંયા માપી લો તો કેટલો છે, પાંચ સેન્ટીમીટર જેટલો છે, એટલે લગભગ કેટલા ડગલા થશે તો ગણો,
आठ डगला थशे। केटला अहींया आठ डगला थशे। જુઓ આ એક ને આ બે, પછી અહીંયા એટલા જ માપનું આપણે નિશાની કરીએ, આટલી છે એટલા જ માપને અહીં કરીએ, પછી અહીંયા કરીએ, આઠ ડગલા થાય છે। કેટલા? આઠ ડગલા થાય। અહીંયા જુઓ આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે, એટલે કે આ ટેબલની ધાર ઉપર કેટલા કપ ગોઠવી શકાશે, તો જુઓ અહીંયા આપણે ટેબલનું અહીંયા લઈ લઈએ, કેટલા? એક સેન્ટીમીટર કરતાં પણ ઓછું છે। તો ટેબલની ધાર પર કેટલા ગોઠવી શકાશે? તો એ પણ આઠ ગોઠવી શકાશે। કેટલા? આઠ કપ ગોઠવી શકાશે। પછી જુઓ અહીં ઝાડની ડાળીઓ એ પહોંચવા માટે, એટલે અહીંયા જુઓ એક વસ્તુ, આ કપ કેવો છે? નાનો, અને ટેબલની ધાર કેવી છે? તો કે એ લાંબી છે અને આ ટૂંકું છે। પછી અહીંયા જુઓ આના ડગલા કેવા છે? તો કે એ ટૂંકા ટૂંકા, અને રસ્તો કેવો છે? લાંબો। હવે અહીંયા જુઓ ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે? કેટલા માટલા ગોઠવવા પડે? એટલે કે જુઓ અહીંયા આપણને બે માટલા આપ્યા છે, એ ડાળીએ પહોંચવા માટે, એટલે કે અહીંયા પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડશે? તો આટલા માપના, આટલા માપના અહીંયા કેટલા? આપણે બે તો છે, એક ત્રણ, અહીંયા ત્રણ, પછી અહીંયા ચાર, ને અહીંયા પાંચ। એવી રીતે કેટલા માટલા ગોઠવવા પડે? તો કે પાંચ માટલા ગોઠવીએ ત્યારે આપણે અહીંયા ડાળીએ પહોંચી શકીએ। ક્યાં? અહીંયા ડાળી સુધી પહોંચી શકીએ। ચલો હું તમને એક પ્રશ્ન પૂછું, ઘડિયાળનો પટ્ટો, ઘડિયાળ આપણે, તમે કાંડા ઘડિયાળ પહેરો છો ને, એ ઘડિયાળ, એનો પટ્ટો અને તમારા પપ્પા કે તમે લોકો જે બેલ્ટ પહેરો છો કમરે બાંધવાનો પટ્ટો, એમાંથી લાંબુ કયું હશે? ચલો બોલો જોઈએ। વેરી ગુડ, કયું લાંબુ હોય? જે કમ તમે કમરે બાંધો છો એ। પછી આપણે બેસવાનું ટેબલ લઈએ અને આપણે પેલી સીડી લઈએ છીએ ને ઉપર ચડવા માટે, એ સીડી, તો કઈ લાંબી વસ્તુ કહેવાય? લાંબુ શું કહેવાશે? તો જે સીડી હોય છે એ લાંબી કહેવાય, સીડી હોય એ લાંબી કહેવાય, ને આપણે બેસવાનું ટેબલ હોય એ કેવું કહેવાય? ટૂંકું। ચલો આગળ, અહીંયા આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે? એટલે કે ખમીસ એટલે શું છે? આ શર્ટ આપણને બતાવેલો છે એ, તો આપણે એને માપો, તો કેટલા ખમીસ જુઓ કેટલું છે? ત્રણ। અને ત્રણ એટલે આ તાર ઉપર કેટલા ખમીસ લટકાવી શકાય? તો કે જુઓ એ આ એક તો છે, આ બે, આ ત્રણ, અહીંયા ચાર, એટલે કેટલા છે, કેટલા ખમીસ લટકાવી શકાય? તો કે ચાર ખમીસ આ તાર ઉપર લટકાવી શકાય છે।
चलो आपणे शुं करीशुं, मापपट्टी एक लेवानी। केवी आवी नानी मापपट्टी तमारी कंपास पेटीमां आवे छे। जुओ आ जे छे आ एक ए सेंटीमीटर छे। जुओ आ एक सेंटीमीटर, आ बे सेंटीमीटर, आ त्रण सेंटीमीटर, आ चार, आ पांच, छ, सात, आठ, नौ, दस, अगियार, बार, तेर, चौद अने पंदर। मोटी फूट होय तो तीस सेंटीमीटर होय, अने नानी फूट होय तो केटला सेंटीमीटर होय? पंदर सेंटीमीटर होय। आपणी आ नानी फूटमां केटला छे? पंदर सेंटीमीटर छे। तो चलो आपणे आनी लंबाई मापवा माटे आपणे शानो उपयोग करीए? फूट पट्टीनो उपयोग करीए। चलो पहला आपणे समझी लईए કે આપણે આ ફૂટપટ્ટી છે એની બંને ધાર કેવી હોય? સરખી, એટલે કે સુરેખ હોય છે। માપપટ્ટીની બંને બાજુની ધાર કેવી હોય છે? સુરેખ હોય છે। કેવી? સુરેખ હોય છે। નાની માપપટ્ટીમાં કેટલા હોય છે તો મેં તમને જણાવી દીધું। એક બાજુ શું હોય? સેન્ટીમીટર, અને બીજી બાજુ ઇંચ આપેલા હોય છે। તો અહીંયા આપણે લખીશું બીજો પોઈન્ટ, માપપટ્ટી ઉપર એક બાજુ પંદર સેમી। સેન્ટીમીટરને ટૂંકમાં શું કહેવાય? સેમી કહેવાય। સુધીના અને બીજી બાજુ બાર ઇંચ, કેટલા? બાર ઇંચ સુધીના અંકો હોય છે। અંકો હોય છે। એનાથી મોટી હોય માપપટ્ટીની લંબાઈ, એનાથી વધુ લંબાઈ માપવા માટે કઈ પટ્ટીનો ઉપયોગ થાય? તો મીટર પટ્ટીનો ઉપયોગ થાય। મોટી માપપટ્ટીમાં શું હોય? અહીંયા પંદર છે, એની જગ્યાએ કેટલું? એક ઉપર કેટલા હોય? તો ત્રીસ સેમી। કેટલી મોટી ફૂટપટ્ટી હોય? મોટી માપપટ્ટી અહીંયા બાર નહીં પણ અહીંયા છ ઇંચ આવશે। મોટી ફૂટપટ્ટી ઉપર કેટલા હોય? તો ત્યાં બાર ઇંચ હોય। કેટલા? બાર ઇંચ। અને આપણે અહીંયા કેટલા હોય? માપપટ્ટી ઉપર એક બાજુ ત્રીસ સેમી, એટલે કે સેન્ટીમીટર, સુધીના અને બીજી બાજુ બાર ઇંચ સુધીના અંકો
હોય છે. 30 ઉપરના હોય, 30 સેન્ટીમીટરથી વધારે હોય અને 12 ઇંચથી વધારે હોય. 12 ઇંચ એટલે કેટલું માપ થયું? 1 ફૂટ. કેટલું જુઓ, અહીંયા લખીએ આપણે 12 ઇંચ બરાબર 1 ફૂટ, 30 સેમી બરાબર 1 ફૂટ. કેટલું? 1 ફૂટ. પછી એનાથી વધારે માપ હોય તો આપણે શું કરવાનું? તો મીટર પટ્ટીનો ઉપયોગ થાય. કેટલું? 1 ફૂટ. મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે શું કરવા? માપવા માટે. કઈ? લંબાઈ માપવા માટે. મીટર પટ્ટીમાં કેટલા સુધી હોય? મીટર પટ્ટીમાં 100 સુધી અંકો હોય. પછી જુઓ, 1 મીટર બરાબર 100 સેમી. એક 1000 મીટર બરાબર 1 કિમી. કિમી એટલે કિલોમીટર. તો અહીંયા હું લખી લઈશ, 1 અંતરને કેવી રીતે માપી શકાય? તો કે કિલોમીટરમાં માપી શકાય. સામા? કિલોમીટરમાં માપી શકાય. સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખાય. મીટરને ટૂંકમાં આવી રીતે મી લખાય છે. કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય છે. કેવી રીતે કિમી લખાય છે? આ બધું તમારે તમારી નોટમાં લખી લેવાનું છે. બરાબર?
હવે આગળ આપણે જોઈએ, કોઈ પણનું માપ લઈએ તો આપણે ક્યાંથી શરૂઆત કરવાની તે જુઓ. આ શૂન્ય છે, ત્યાંથી આપણે માપતું જવાનું છે. અહીંયા સુધી એક સેમી કહેવાય, પછી બે સેમી, પછી ત્રણ સેન્ટીમીટર. જુઓ, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર. આપણી જોડે નાની ફૂટ છે, એટલે કેટલું છે એમાં? પંદર સેન્ટીમીટર સુધી આપણને આપેલું છે. હવે આપણે આ ગરોળીનું માપ માપીએ, ગરોળીનું માપ આપણે માપીએ. તો જુઓ, કેમાં માપશું આપણે? સેન્ટીમીટરમાં માપીશું. શામાં? સેન્ટીમીટરમાં. જુઓ, આ ગુલાબી આપણને આપ્યું છે, ત્યાંથી અહીંયા મૂકીશું. લગભગ 13 સેન્ટીમીટર જેવું છે. કેટલું? 13 સેન્ટીમીટર આપણે માપ્યું. આપણી ચોપડીમાં તમે આવી રીતે કરો. જુઓ, અહીંયા શૂન્ય ઉપર અહીંયાથી મૂકી. જુઓ, આ 1 સેન્ટીમીટરનો નિશાની છે, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, 9, 10, 11, 12 અને અહીંયા 13ની છે. જુઓ તો, જુઓ 13 સેન્ટીમીટર થાય છે. ગરોળીનું માપ કેટલું થાય છે? 13 સેન્ટીમીટર થાય છે. જો અહીંયા આપણને કહ્યું છે, જુઓ ગરોળીની લંબાઈ કેટલા સેમી છે? 13 સેમી છે. દિવાલ સળીની લંબાઈ કેટલી છે? જુઓ અહીંયાથી 1, 2, 3 અને 4 આપણને સેન્ટીમીટર આપેલા છે ફૂટ પ્રમાણે. તો અહીંયા જુઓ, અહીંયા આપણે 1 લખીએ, અહીંયા 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને અહીંયા છેલ્લે 13. એટલે દિવાસળીની લંબાઈ જુઓ, અહીંયાથી તમે શૂન્યથી ના માપો તો ક્યાંથી આવશે? 1થી તમે શરૂઆત કરો, એટલે 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 3 અને આ 4 સેન્ટીમીટર. એવી રીતે આપણને અહીંયા 4 સેન્ટીમીટર લંબાઈ છે. પછી પાસાની દરેક બાજુ જુઓ, પાસા આપણને અહીંયા આપેલા છે. એની લંબાઈ આપણને અહીંયા પણ સેન્ટીમીટરમાં આપેલી છે. તો કેટલા સેન્ટીમીટર છે? 1 સેન્ટીમીટર છે પાસાની લંબાઈ. હવે જુઓ, પાનની લંબાઈ આપણે ગોતવાની છે. તો ચલો, તમારી જોડે ફૂટપટ્ટી છે ને, તો એ લઈ અને શોધીએ આપણે. તો કેટલા સેન્ટીમીટર છે? જુઓ તો, પાનની લંબાઈ જુઓ અહીંયા 1, 2, 3 અને 4. તો પાનની લંબાઈ, પાંદડાની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? તો કે 4 સેન્ટીમીટર છે. પછી મીણિયા રંગની લંબાઈ, એટલે કે આપણને અહીંયા આપેલું છે, એની લંબાઈ કેટલી છે? તો જુઓ, કેટલા સેન્ટીમીટર છે? તો કે 7 સેન્ટીમીટર છે. કેટલી? 7. અને એવી રીતે ના હોય તો અહીંયા જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કેટલા સેન્ટીમીટર છે? 7 સેન્ટીમીટર છે. જુઓ, ભૂમિતિ બોક્સ એટલે કે તમારો કંપાસ બોક્સ છે, એમાં રહેલી માપપટ્ટી એટલે કે આપણી જે આ ફૂટપટ્ટી છે, માપપટ્ટી તરફ નજર કરો, તેના પર કેટલા સેમી અંકિત કરેલા છે? તો કેટલા છે? 15 સેમી. કેટલા? 15 સેમી અંકિત કરેલા છે. જે નાની માપપટ્ટી તમે શાળામાં લઈ જાઓ છો, શાળામાં મોટે ભાગે વાપરો છો, જે એના જેવી છે. જુઓ, આપણી ફૂટપટ્ટી જેવી છે ને, જુઓ તો છે ને માપ સરખું, ખાલી ઝીરોની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે છે.
जो અહીંયા આપણને શું કહે છે 0 થી 0 ની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે આપણને પૂછે છે તો કે હા વધારે સહેલું પડે છે કેમ કે ત્યાંથી આપણે ગણતરી કરવાનું રહેતું નથી માપપટ્ટી નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અહીંયા જો આ બધી વસ્તુઓ દોરેલી છે અને તેની લંબાઈ શોધો તો આપણે એની લંબાઈ શોધવાની છે જુઓ આ કિલ્લી જેવું આપણને દેખાય છે એની લંબાઈ કેટલી છે 4 સેન્ટીમીટર પછી આ જે દેખાય છે એની લંબાઈ કેટલી છે 3 સેન્ટીમીટર પછી આ 2 અને આની 1 સેન્ટીમીટર છે કેટલી 1 સેન્ટીમીટર છે પછી અહીંયા જુઓ આપણે આગળ લગભગ 10 સેમી લાંબુ નીચે દર્શાવ્યા પ્રમાણે વસ્તુઓ શોધો લગભગ 10 સેમી લાંબી તો 10 સેમી લાંબુ હોય એવી વસ્તુ આપણે શોધવાની છે તો 10 સેમી લાંબી વસ્તુ આપણા ઘરમાં કઈ કઈ હોય તો કે ડિસમિસ જે પેલું સ્ક્રૂ ડ્રાઈવર તમે સ્ક્રૂ ખોલવા માટે વાપરો છો તમારા ઘરમાં વપરાતું હોય છે એ પછી સ્ટેપલર પછી પાનું અને સાબુ એ બધું 10 સેન્ટીમીટર સુધીનું હોય છે પછી એ 10 થી 20 સેમી વચ્ચેની લાંબી વસ્તુઓ તો કઈ ચમચી આવે પહેલા તો પછી આપણી પેન હોય પેનની લંબાઈ પણ 10 થી 20 ની વચ્ચે આવી જાય જુઓ કેટલી છે પેનની લંબાઈ 14 સેન્ટીમીટર એટલે કેટલી આવશે 10 ની 10 અને 20 ની વચ્ચેની લાંબી વસ્તુ આવી જશે પછી નાનો ચીપિયો પછી આપણી હાથમાં ફોન રહે છે એની લંબાઈ એ પણ આવી જશે પછી 1 સેન્ટીમીટર કરતાં પણ ઓછી લાંબી વસ્તુ જણાવો તો કોઈ પણ દાણો હોય સિંગનો દાણો વટાણાનો ચણાનો દાણો પછી આપણા નખ કીડી ઘઉંનો દાણો ચોખાનો દાણો એ બધા કેવા હોય 1 સેન્ટીમીટર કરતાં પણ નાના હોય બાસમતી ચોખાનો દાણો નહીં આવે કેમ કે એ લાંબો હોય છે બાસમતી ચોખાનો દાણો કેવો હોય લાંબો હોય અહીંયા જુઓ ઉંદર તું ક્યાં છે અહીંયા પૂછે છે હું અહીં છું હું અહીં છું હવે ચલો આગળ જોઈએ આપણે મારો હાથ કેટલો મોટો છે શું મારો હાથ કેટલો મોટો છે મારા અંગૂઠા અને જુઓ હું મારો બતાવું છું અહીંયા આપણને કહે છે તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો એટલે કે જે આપણી છેલ્લી આંગળી કઈ ટચલી આંગળી હોય એનું માપો આ પાના પરના ચિત્રમાં અંગૂઠો અને આંગળીની લંબાઈ માપવામાં માપપટ્ટીનો ઉપયોગ કરો એટલે કે જો અહીંયા આપણે માપવા માટે શું કરવાનું માપપટ્ટીનો ઉપયોગ કરવાનું છે જુઓ ટચલી આંગળી ક્યાં છે આ રહી કેટલા સેન્ટીમીટરની છે લગભગ આમાં 1 સેન્ટીમીટરની છે જ્યારે અંગૂઠો એ પણ અંગૂઠો નાની આંગળી કરતાં કેવો છે લાંબો છે જો અંગૂઠા અથવા નાની આંગળીમાં કોની લંબાઈ વધારે છે તો આપણે અહીંયા માપી લઈએ અંગૂઠો
तो अंगूठा की लंबाई क्या सुधी आवशे? अहीं सुधी। केम के जुओ आपणो अंगूठो क्या सुधी छे? अहीं सुधी होय छे। એટલે અહીંયાથી આપણે માપીશું તો અંગૂઠો કેટલે સુધી આવશે? આટલે સુધી। એટલે શું છે કે ભાઈ અંગૂઠો લાંબો છે। તમારા વર્ગમાં મેઝર ટેપ લાવો, એટલે કે તમારી જોડે જે દરજી આપણે કપડાં સીવવા માટે જે રાખે છે એ મેઝર ટેપ હોવી। પછી આગળ જુઓ તમારા શરીર, તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે। અલગ અલગ તમે શું કરવાનું છે? તમારી મેજર પટ્ટી લાવી અને તમારા હાથ માપવાનો, તમારું કાંડું માપવાનું, એવી રીતે તમારે અલગ અલગ તમારા શરીરના અવયવો માપવાના છે, તમારા હાથ પગ માથું, પછી કોણીથી આંગળીઓ સુધીનો માપ માપવાનો, હાથ ખભાથી કોણી સુધીનો ભાગ માપવાનો, એવું તમારે અલગ અલગ માપવાનું છે। ધારો કે જુઓ આ મારી ટચલી આંગળી છે, ટચલી આંગળીથી તો મારી આંગળી કેટલા સેન્ટીમીટર છે? 6 સેન્ટીમીટર છે। જ્યારે અંગૂઠાથી માપીએ તો અંગૂઠો ક્યાં સુધી છે? તો કે 7 સેન્ટીમીટર સુધી છે। એવી રીતે પછી હવે ચલો અહીંયા આગળ જો તમે દોરડું, બૂટની દોરી, દોરો વગેરે માપો તો કેટલા સેમી થાય તે કેવી રીતે જાણી શકો? જો તમે દોરડું તો વસ્તુના દોરડું, બૂટની દોરી કે દોરા વગેરેને લીધેલા માપના ભાગથી માપપટ્ટી સાથે સરખાવવાનું। ધારો કે જુઓ આ છે, તો મારી જોડે અત્યારે હાલ શું છે? તો કે આ માસ્ક છે, બરાબર? તો આપણે આ માસ્ક લીધું, આ માસ્ક છે તો એની લંબાઈ માપવા આપણે શું કરીશું? જુઓ આ માસ્ક છે તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી, એટલે આ માસ્ક કેટલું લાંબુ છે? 14 સેમી લાંબું છે। એવી રીતે તમારે માપવાનું રહેશે, સુધીના ભાગને માપ પટ્ટી સાથે સરખાવતા તેનું સેન્ટીમીટરમાં માપ મેળવી શકાય। હવે અહીંયા જુઓ આ તમારે તમારા હોમવર્કમાં કરવાનું છે, બરાબર? તમારે આ રહ્યું એ તમારી જાતે માપવાનું છે, તમારું અને તમારા મિત્રનું, એ તમારે હોમવર્કમાં કરવાનું છે। પછી તમારું માપ તમારા મિત્રોના માપ સાથે સરખાવો, એટલે આ પણ આખું છે, એ પણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે। ચલો ગિબલી અને અનાજના દાણા, એટલે કે ગિબલી કોણ છે? કેડી। કેડીને અનાજના દાણા સુધી પહોંચવું છે તે સૌથી ટૂંકા રસ્તાની શોધ છે। તેને કેવું છે કે સૌથી ટૂંકા રસ્તાની શોધમાં છે। તમે તેને કહી શકો કે કયો રસ્તો ટૂંકો છે, કયો રસ્તો ટૂંકો છે એ આપણે કહેવાનું છે। તો અહીંયા આપણને અલગ અલગ જો રસ્તો એ, રસ્તો બી, રસ્તો સી અને રસ્તો ડી, ચલો અલગ અલગ રસ્તો માપો તમે। તો અહીંયાથી જો અહીંયા સુધીનો રસ્તો કેવો છે? તો કે 4.5 સેન્ટીમીટર છે, અહીંયા લખી શકીએ આપણે 4.5 સેન્ટીમીટર। પછી અહીંયાથી અહીંયા લગભગ 4 સેન્ટીમીટર, 4 ને 4 8 સેન્ટીમીટર, પછી પાછું અહીંયા આવવાનું છે, અહીંયા કેટલું છે? 2.5 સેન્ટીમીટર,
અને અહીંયાથી અહીંયા લગભગ 5 સેન્ટીમીટર. કેટલું છે 5 સેન્ટીમીટર? બધાનો સરવાળો કરીએ તો કેટલું થશે? 4 ને 4 8 ને 5 13. 13 ને 2 કેટલું થશે? 15. અને આ 2 અડધા અડધા એટલે કેટલા થશે? 14 સેન્ટીમીટરનો થશે રસ્તો, બરાબર. તો હવે આને માપી લઈએ આપણે. અહીંયાથી અહીંયા કેટલું થયું? 5 સેમી. અહીંયા લગભગ 3 સેમી. અહીંયા લગભગ 1.5 સેમી. અને અહીંયા 4 સેમી. 4 સેમી, બરાબર. જુઓ, 5 ને 4 9 ને 3 10 11 ને 12. 12 સેમી. 12 ને 1 13. એટલે કયો લાંબો ટૂંકો થયો? તો કે બી છે એ રસ્તો કેવો થયો? ટૂંકો રસ્તો થયો. બી રસ્તો છે એ કયો છે? વધારે ટૂંકો રસ્તો છે. કયો? તો કે બી રસ્તો સૌથી ટૂંકો છે. અને હા, તમે એનાથી પણ ઓછો તો દોરી શકો છો. તો કે હા, અહીંયાથી સીધું આપણે દોરી શકીએ અનાજના દાણા સુધી. જુઓ તો કેટલા સેન્ટીમીટરનો થાય? અહીંયાથી આપણે આ સીધો દોરીએ તો કેટલો થાય? 11 સેમી. કેટલો? 11 સેમી. તો અહીંયા આપણે લખી શકીએ, આપણે દોરી શકીએ. તો કે હા, કેટલી માપનો? તો કે 11 સેમીનો. મીટર મીટર કેટલું લાંબુ છે? એટલે કે આપણે કોઈ પણ વસ્તુ મીટરમાં લેવા જઈએ તો તે કેટલું લાંબુ હોય છે? હું લાંબો કુર્તો પહેરણ બનાવવા માંગુ છું. એટલે કે લાંબો કુર્તો આપણે પહેરતા હોઈએ છીએ એ બનાવવા માંગે છે. તમારા કુર્તા માટે 2 મીટર કાપડ લઈ લો. કુર્તો બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? તો કે 2 મીટર કાપડ જોઈએ. 1 મીટર બરાબર કેટલા છે? 100 સેન્ટીમીટર, યાદ રાખજો તમે. અને મારા માટેના લાંબા શર્ટ માટે કેટલા મીટર કાપડ જોઈએ? તો કે તમારે 3 મીટર કાપડની જરૂર પડે. કેટલા મીટર? 3 મીટર કાપડની જરૂર પડે. અને અહીંયા જુઓ, તમે દુકાનદારની લોખંડની 1 મીટરની પાતળી પટ્ટીથી કાપડ માપતા જરૂર જોયા હશે. એટલે આપણે દુકાને કંઈ કાપડ લેવા જઈએ ત્યારે એમના હાથમાં કેવી હોય? એક લોખંડની પટ્ટી હોય છે, એને શું કહેવાય? મીટર પટ્ટી કહેવામાં આવે છે. મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો. એટલે કે મીટર પટ્ટી હોય એની જોડે તમારે દોરડું મૂકો, પછી દોરડાના એક છેડે ગાંઠ વાળો. એક છેડેથી શું કરવાનું? ગાંઠ વાળવાનું છે અને બીજા છેડેથી વાળો. અને બીજા છેડે જ્યાં 1 મીટર પૂરું થતું હોય ત્યાં તમારે ગાંઠ વાળવાની છે. અને પછી હવે બે ગાંઠ વચ્ચેનું અંતર 1 મીટર છે. તમારું આ દોરડું 1 મીટર લાંબુ થઈ જાય. કોઈ પણ તમે લો દોરડું તો 1 મીટર લાંબુ થઈ જાય. જો તમે મીટર પટ્ટી ન મેળવી હોય તો મેઝર ટેપનો ઉપયોગ કરો. એટલે કે તમને મીટર પટ્ટી ના મળી હોય તો જે દરજી સીવે છે મેઝર ટેપ એનો ઉપયોગ કરી શકો છો તમે. દોરડાની નિશાની કરો. 100 સેમીએ કોઈ પણ દોરડું હોય તમે દોરડું લો કાં તો
दोरी लई शको छो आपणा घर में वपरातुं होय। 100 सेमी बराबर 1 मीटर आम तेने 1 मीटर दोरडू मळे छे। आपणे 100 सेंटीमीटर होय त्यारे 1 मीटर मळे छे। पछी जुओ अहीं अनुमान करो। 1 मीटर लांबी लांबी लागती वस्तुओ शोधो। 1 मीटर तमने लांबी लागती होय एवी वस्तुओ शोधो। तो अहीं आपने कोष्टक आपेलू छे, एमां जुओ टेबलनी लंबाई तो केवी होय, 1 मीटर करता वधारे के ओछी। 1 मीटर करता वधारे के ओछी तो शू होय, एक टेबलनी लंबाई केटली होय, 1 मीटर करता वधारे होय, तेनी पहोळाई केवी होय तो 1 मीटर करता ओछी होय एनी पहोळाई, पण लंबाई वधारे होय एनी पहोळाई टूंकी होय। बारणानी लंबाई 1 मीटर करता केवी होय, ओछी। बारणानी लंबाई वधारे होय, કેટલું બારણું? લગભગ આપણે 3.5 ફૂટનું રાખતા હોઈએ છીએ, 3×9 એટલે કે 90 સેન્ટીમીટર ઉપર, 3.5 એટલે કેટલું થયું? એની લંબાઈ કેટલી વધારે હોય અને પહોળાઈ કેટલી હોય? ઓછી હોય। પછી બારીની લંબાઈ, બારીની અહીંયા આપણે લખી શકીએ, બારીની લંબાઈ પલંગની લંબાઈ બારીની પહોળાઈ પછી પલંગની પહોળાઈ પલંગની પહોળાઈ બારીની લંબાઈ કેવી હોય તો કે 1 મીટર કરતાં ઓછી। કેવી? 1 મીટર કરતાં ઓછી। પલંગની લંબાઈ 1 મીટર કરતાં વધારે હોય। બારીની પહોળાઈ કેવી હોય? પછી બારીની પહોળાઈ પણ 1 મીટર કરતાં ઓછી હોય। પલંગની પહોળાઈ કેટલી હોય? એ પણ 1 મીટર કરતાં ઓછી હોય। ચલો હવે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, આ હોમવર્ક। અરે હું 1 મીટર કરતાં 4 સેમી વધારે ઊંચો છું। 1 મીટર કરતાં 4 સેમી વધારે ઊંચો છું એટલે કે 1 મીટર એટલે કેટલું થયું? 100 સેન્ટીમીટર એટલે એની લંબાઈ કેટલી હોય? 104 સેન્ટીમીટર હોય। મને જોવા દો કે હું કેટલા મીટર કરતાં વધારે ઊંચો છું। સેન્ટીમીટર કે મીટર? તો જો આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં? તો ચલો કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ એ શામાં હશે? સેમીમાં। શામાં? સેમીમાં। શીખ લોકો પહેરતા પાંગળીની લંબાઈ તો એ શામાં હશે? મીટર।
पची एक वर्षना बाळकनी ऊंचाई, एक वर्षना बाळकनी ऊंचाईनी लंब केटलामां हशे? तो के सेंटीमीटरमां, एटले के सेमीमां। केळानी लंबाई ए पण सेमीमां। हाथीनी कमर ए तो केटलामां होय? मीटर। हाथीनी कमर तो सामा होय? मीटर। पछी शेरडीनी ऊंचाई ए पण मीटर। कूवानी ऊंडाई ए पण सामा हशे? सामा मापी शकाय? मीटर, केम के सेंटीमीटर ए नानुं माप थई जाय छे। तमारी माथानी ऊंचाई ए पण मीटर। એ પણ મીટરમાં। પછી વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર એ પણ તમે સામા માપી શકો? મીટર। તમારા પિતાજીના હાથની લંબાઈ એ સામા મપાય?